હેલો દોસ્તો આપ સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ અને અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે અમદાવાદના આંગણે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે શતાબ્દી મહોત્સવમાં આવેલી બાળનગરીમાં પ્રવેશ કરતા જ બાળકોથી લઈને વડીલોમાં જો કોઈ શોનું ઘેલું લાગ્યું હોય તો એ છે ગુજરાતના બાળકોને ઘેલું લગાડનાર બુજો શો અહીંગ આવતા જ સૌ કોઈના કંઠે એક તો સાંભળવા મળે છે કે ચાલો આપને ધ વિલેજ ઓફ બુજોનો શો જોવા જઈએ જો તમે પણ શતાબ્દી મહોત્સવની મુલાકાત લીધી હશે તો ધ વિલેજ ઓફ બુજોનો શો જોયો જ હશે આ શો જોનારા દરેક લોકોના મનમાં એક સવાલ થઈ રહ્યો છે કે ખૂબ નાની ઉંમરમાં સૌ કોઈનું મન મોહી લે તેવું બુજોનું પાત્ર ભજવનાર આ બાળકલાકાર છે કોણ ત્યારે ધ વિલેજ ઓફ બુઝોનું મુખ્ય પાત્ર ભજવનાર પર્વ ખખ્ખર સાથે મુલાકાત કરી હતી જેમાં આ પાત્ર મળવાથી લઈને અનેક રસપ્રદ બાબતો વિશે ખાસ વાતચીત કરી હતી ધ વિલેજ ઓફ બુજો નામની ત્રીસ મિનિટની ફિલ્મ તો બાળકો માટે યાદગાર અનુભવ સમાન બની છે આ ફિલ્મમાં ટીવી એક્ટર મનીષ વાધવા અને સુહાસી ધામીને તો મોટા ભાગના લોકો ઓળખતા હશે પરંતુ મુખ્ય પાત્ર એટલે કે બુજોનો રોલ કરનાર પર્વ ખખરને ભાગે જ કોઈ ઓળખે છે માત્ર એટલું જ નહીં તેનું નામ પણ ભાગે જ કોઈ જાણે છે મૂળ અમરેલીના દામનગરના વતની એવા પર્વ બુજો ખખરનો પરિવાર હાલ સુરતમાં રહે છે તેમના પિતા નીરવ ખખ્ખર હાર્ડવેરની દુકાન ચલાવે છે જ્યારે માતા રિદ્ધિ ખખ્ખર ગૃહિણી હોવા સાથે બ્યુટી પાર્લર ચલાવે છે પર્વએ ક્રાઇમ પેટ્રોલથી લઈ ફિલ્મમાંગ પણ કામ કર્યું છે તેની આગામી ફિલ્મ દેશમાંગ વસ્તી વિસ્ફોટ પર આધારિત અને ચર્ચામાંગ આવેલી હમ દો હમારે બારા છે ધ વિલેજ ઓફ બુજો માંગ બુજોનો રોલ મળવા અંગે તેમના માતા રિદ્ધિ ખખ્ખરે જણાવ્યું કે અમારે સંતાનમાંગ પર્વ એક જ દીકરો છે પર્વ પહેલેથી જ એક્ટિંગ કરે છે તેમને ઘણા બધા ફેશન શો કરેલા છે તેમજ ક્રાઇમ પેટ્રોલમાં પણ કામ કર્યું છે કાસ્ટિંગવાળા વાળા દ્વારા આ રોલ મળ્યો હતો પર્વ એલ એ બોઘરા શિશુ વિહાર ધોરણમાં અભ્યાસ કરે છે અને તે આઠ વર્ષનો છે તેમણે આગળ કહ્યું કે આ સ્ક્રિપ્ટ આવી એટલે અમે એમ જ કીધું કે આ ફિલ્મમાં ભૂજોનું જે પાત્ર છે ને પર્વ રિયલ લાઈફમાં પણ એવો જ છે તે સતત પ્રશ્નો કરતો જ રહે છે તે મારી દરેક વાત માને છે ક્યારેક જીદ કરે છે તે મને તમે જ કહીને સંબોધે છે ફિલ્મમાં માતા પિતાથી છુપાઈને જે રીતે બોજો ચાલ્યો જાય છે તેનાથી ઉલટું પર્વને હું ના પાડી દઉં કે નથી જવું બહાર તો તે ન જાય ફિલ્મના શૂટિંગ સમયે થયેલા યાદગાર કિસ્સા અંગે રિદ્ધિ ખખરે કહ્યું કે વેન્સ પર બેસવાના સિન્મામ તે રડી પડ્યો કે હું વેન્સ પર નહીં બેસું મને ડર લાગે છે ઝાડ પર બેસવાનું અને ફિશ પકડવાનું એ બધા સીન જોઈને મને લાગ્યું કે પર્વ કેમ કરશે આ બધું જો કે આમ છતાં પર્વએ બધા જ સીન સરળતાથી કર્યા હતા પર્વને શૂટિંગ પછી ગાડીમાંથી રૂમ સુધી લઈ જવામાં ખૂબ મુશ્કેલી રહેતી એટલે તે ગાડીમાં જ ઊંઘી જતો હતો તે કહેતો કે હું ખૂબ થાકી ગયો છું મને ગાડીમાં જ ઊંઘી જવા દો શૂટિંગ સાપુતારામાં હતું અને રોકાયા હતા પતંગ હોટલમાં આ વચ્ચેનું અંતર દોઢ કલાક સુધીનું હતું આ ફિલ્મના શૂટિંગના ચાર દિવસ અમારા માટે જિંદગીમાં સૌથી યાદગાર રહ્યા છે પર્વને એક્ટિંગમાં રસ કેવી રીતે પડ્યો તે અંગેના સવાલના જવાબમાં રિદ્ધિ ખખરે જણાવ્યું કે લોકડાઉન સમયે તે છ વર્ષનો હતો અને એ સમયે તેમના વિડિયોઝ બનાવતા હતા અમે તેને કહેતા કે દીકરા તારે એક્ટિંગ કરવાની છે પણ તે ગંભીરતાથી લેતો નહોતો અને કહેતો કે ઓ કે કરી લઉં પરંતુ જ્યારે તે વિડિયો કરે ત્યારે એમ લાગે કે આમણે એક્ટિંગનો કોર્સ કર્યો હશે ફિલ્મમાં શરૂઆતમાં થોડી મુશ્કેલી પડી પણ પછી તો તે ફટાક દઈને કરવા લાગ્યો પર્વ અડધા કલાકમાં જે એક્ટિંગ સાથે એક પેજના ડાયલોગ કરી દે છે તે સ્ટડીમાં પણ હોંશિયાર છે અને તેને ચોરાણું ટકા આવે છે તેની સાથે સાથે તેનું હીરો બનવાનું પણ સપનું છે તેને તેમના ડેડી જ બધું શીખવે છે પ્રમુખ સ્વામી મહારાજ નગરની ખખરે મુલાકાત લીધી તે સમયે તેની જ્ઞાન વત્સલ સ્વામી સાથે થયેલી મુલાકાત અંગે પર્વના માતાએ કહ્યું કે અમે સત્સંગી નથી પણ હું જ્ઞાન વત્સલ સ્વામીને ફોલો કરું છું હું તેમની મોટિવેશનલ સ્પીચ સાંભળતી હોઉં છું એટલે પર્વ પણ તે સાંભળતો એટલે તેમણે કહ્યું કે હું જ્ઞાન વત્સલ સ્વામીને મળીશ અને ડાયરેક્ટર ધર્મેશ શાહને કહ્યું કે મને જ્ઞાન વત્સલ સ્વામીને મલાવશો ને મહંત સ્વામીને તો મળી જ લીધું હતું તેને ઘણા સમયથી તિલક કરવાની ઈચ્છા હતી પણ એટલે જ્ઞાન વત્સલ સ્વામીને કહ્યું કે પહેલીવાર તમે તિલક કરી દો પછી જ હું નિયમિત તિલક કરીશ ત્યારબાદ તેમને જ્ઞાન વત્સલ સ્વામીએ તિલક કરી દીધું હતું હાલ તે દરરોજ તિલક કરીને જ સ્કૂલે જાય છે પર્વના માતા રિદ્ધિ ખખર બાદ પર્વ સાથે તેમના ફેવરિટ ફિલ્મ એક્ટર એક્ટ્રેસ અને શોખા અંગે વાત કરી હતી પર્વએ પોતાના ફેવરિટ એક્ટર અને એક્ટ્રેસ અંગે જણાવ્યું કે મારો ફેવરિટ એક્ટર ટાઈગર શ્રોફ છે તેની એક્શન જોરદાર હોય છે મેન તેની મુલના માઇકલ બાગી બાગી બે બાગી ત્રણ સ્ટુડન્ટ ઓફ ધ યરબે ફિલ્મ જોઈ છે મારે ટાઈગર શ્રોફ જેવા એક્ટર બનવું છે હું તેના માટે ગમે એટલી મહેનત કરીશ જ્યારે મારી ફેવરિટ એક્ટરે સાલિયા ભટ્ટ છે મને તેનું બ્રહ્માસ્ત્ર ફિલ્મ ખૂબ ગમે છે મેં તેની ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મ પણ જોઈ છે મને ફૂટબોલ અને ક્રિકેટ રમવા ખૂબ ગમે છે જ્યારે તેને વાંચન અને મહાપુરુષો અંગે પૂછ્યું તો પર્વએ કહ્યું કે મહાપુરુષોમાં મેઘ લાલ બહાદુર શાસ્ત્રી સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ ગાંધીજી અને લોકમાન્ય તીર્થના નામ સાંભળ્યા છે આ અંગે અમને સ્કૂલમાં પણ માહિતી મળે છે મેઘ વાંચન કરવાનો નિયમ પ્રમુખ સ્વામીનગરમાં પણ લીધો છે પર્વએ પોતાની ફેવરિટ ગેમ અને ભોજન અંગે જણાવ્યું કે મને ચાઇનીઝ ગાંઠિયાનું શાક અને મેગી ખૂબ જભાવે છે જ્યારે ગેમઝોન મારું ફેવરિટ સ્થળ છે તેમજ પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં પણ ફરવાની ખૂબ મજા આવી હતી મને મારો શો ખૂબ ગમ્યો વિલેજ ઓફ બુજો જ્યારે સી ઓફ સુવર્ણા સંત પરમહિતકારી તૂટે હૃદય તૂટે ઘર ચલો તોડ એ બંધન જેવા શો પણ ખૂબ ગમ્યા હતા ફિલ્મના શૂટિંગ દરમિયાન પર્વ અને તેના પિતાનો રોલ કરનારા મનીષ વાધવા વચ્ચે ગજબનું બોન્ડિંગ થઈ ગયું હતું આ અંગે પર્વએ કહ્યું કે ફિલ્મમાં મારા પિતા બનેલા મનીષ વાધવા સાથે કામ કરવાની મજા આવી મેંગ તેની સિરીઝ હીરો ગાયબ મોડોન જોઈ હતી મનીષ સર સાથે કામ કરવાની ખૂબ મજા આવી હતી કોસ્ચ્યુમ માપવાનું થયું ત્યારે ખ્યાલ નહોતો પણ જ્યારે શૂટિંગ શરૂ થયું ત્યારે લાગ્યું કે ઓહ ગોડા તો મનીષ સર છે તેમણે મારું ખૂબ ધ્યાન રાખ્યું દોસ્તો જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને જરૂરથી લાઇક અને શેર કરજો અને દોસ્તો શું તમે ધ વિલેજ ઓફ બુજો શો જોયો તમે અને જો જોયો હોય તો આ શો કેવો લાગ્યો અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે નોટિફિકેશન બેલને પ્રેસ કરી દેજો સૌનો આભાર અને જય સ્વામિનારાયણ